અમદાવાદમાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ, શહેરના અલગ અલગ વિસ્તારમાં ધુમ્મસભર્યું વાતાવરણ, વાદળછાયા વાતાવરણ વચ્ચે ખુશનુમા વાતાવરણનો અનુભવ, વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડી। राज्य में आकरी गर्मी नो अहसास, तापमान पारो 45 डिग्री पार जवानी हवामानी आगाही, कच्छ सौराष्ट्र में येलो अलर्ट तो अमदावाद में ओरेंज अलर्ट। अमदावाद शहर में गर्मी नो पारो 42 डिग्री पहुंचो, आगामी बे दिवस अमदावाद में ओरेंज अलर्ट, गर्मी नो पारो 44 डिग्री पहुंचे थी शक्यता, लोगों ने बिनजरूरी बाहर न निकलवा एएमसी ने ताकीद। मोरबी में बेला रंगपर गाम नजीक आवेला खोखरा हनुमान खाते श्री राम कथा में पीएम मोदी वर्चुअल जोड़ाशे। सवारे 11 कलाके 108 फूट ऊंची हनुमान जी की प्रतिमा नो अनावरण करशे। आज साळंगपुर हनुमान जी मंदिरे भव्यति भव्य कार्यक्रम योजाशे। समग्र दिवस दरमियान भक्तो हनुमान जी ना दर्शन करी शकशे, साथे 151 किलोग्राम नी केक पण कापवामां आवशे। आजे हनुमान जी नो विशेष शणगार करायो छे, 7 करोड़ रूपियाना सोनाना मढ़ीत वाघा पहेरावामां आव्या छे। बनासकांठाना अंबाजीमां चैत्री पूनमनो मेळो, चैत्री पूनमे अनेक संघो पहोंच्या अंबाजी। बे वर्ष बाद अंबाजीना मार्गो मां अंबेना जयघोषथी गूंज्या। माताजीना रथ साथे अंबाजीना मार्गो बोल मारी अंबे जय जय अंबेना नांत साथे गूंजी उठ्या। મહેસાણાના બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાની શરૂઆત થઈ ગઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। બે વર્ષ પછી યોજાઈ રહ્યો છે મેળો। સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શનાર્થી મોટી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા। ચૈત્રી પૂનમે માતાજીના દર્શન કરવાનો અનેરો મહિમા, અનેક યાત્રાળુઓ પગપાળા આવતા, ઠેર ઠેર સેવા કેમ્પો ધમધમ્યા, હજારો યાત્રાળીઓમાં માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવ્યું। દિલ્હી ખાતે વડાપ્રધાન મોદીએ ગુજરાતની વિવિધ જિલ્લા પંચાયતોના 18 જેટલા સભ્યો સાથે બેઠક કરી। બેઠકમાં પ્રધાનમંત્રી ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થાના સુદૃઢીકરણ માટેની કામગીરીમાં પંચાયતના સભ્યોના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું। પ્રદેશ કોંગ્રેસ સંગઠન પાર્ટ 2 ની થશે જાહેરાત, 3 નવા પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખની થશે જાહેરાત। હાર્દિક પટેલની નારાજગી વચ્ચે બનશે અન્ય નવા 3 કાર્યકારી પ્રમુખ, કોળી ક્ષત્રિય અને દલિત સમાજમાંથી બનશે કાર્યકારી પ્રમુખ, કોંગ્રેસ પાર્ટીમાં યુવા ચહેરાઓને સ્થાન અપાશે। ભાવનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ શહેરમાં અલગ અલગ બે કાર્યક્રમોમાં હાજરી આપી। સી આર પાટીલની કરાઈ સુખડી તુલા, આ સુખડી કુપોષિત બાળકોને આપવાનું આયોજન, આઈસીયુ એમ્બ્યુલન્સનું લોકાર્પણ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના કાર્યક્રમમાં પણ હાજરી આપી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સહકારી આગેવાનો હાજર રહ્યા। ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપ કાર્યકર્તાઓને કામે લાગી જવા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું આહવાન। પાટીલે પોતાના સંબોધનમાં કહ્યું કે વિધાનસભા ચૂંટણી 25 અઠવાડિયા કરતા પણ વહેલી આવી જવાની છે। રાજ્યમાં ચૂંટણી પહેલા વિવિધ જ્ઞાતિઓ અને સમુદાયોને આકર્ષવા ભાજપે તૈયારી શરૂ કરી। ભાજપના બક્ષીપંચ મોરચાએ રાજ્યભરમાં ખાટલા પંચાયત યોજવાની જાહેરાત કરી। આગામી ચૂંટણીમાં ગુજરાતમાંથી કોંગ્રેસનો સફાયો થશે, ભાજપ બક્ષીપંચ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રીનો આ દાવો। રાજકોટ મનપામાં આપના પ્રવેશનું રાજકીય બે કોર્પોરેટર મેળવશે સ્થાન, વશરામ સાગઠિયા, કોમલ ભારાઈ આપના કોર્પોરેટર પદે, કોંગ્રેસ વિપક્ષ પદ ગુમાવશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજપૂતે આપના કાર્યકર્તા વશરામ સાગઠિયા, કોમલ ભારાઈને આપી ખુલ્લી ચેલેન્જ, કહ્યું કે કોંગ્રેસ સિમ્બોલ પર જીત્યા, હવે આપના સિમ્બોલ પર મહાનગરપાલિકા જીતીને બતાવો તો સાચા કહું આપ બંનેને।